માહિતી અધિકાર ગુજરાત પહેલના આરટીઆઈ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે માહિતી અધિકાર કાયદાની ખૂબ અગત્યની કલમ, જે કલમ 4(1)(ખ) છે, પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એવું એને કહીએ છીએ, એના વિશે થોડીક વાત કરીશું. અમારી હેલ્પલાઇન ઉપર જે વખતો વખત ફોન આવે છે એમાં જે લોકો માહિતી માગે છે એ માહિતીની આપણે જો જોઈએ કે એમાં એમને શું માગ્યું છે, તો એમાં ખ્યાલ આવે કે 70% જેટલી ઇન્ફોર્મેશન તો આ કલમ 4માં સામેથી ચાલીને જાહેર કરવાની કેટેગરીમાં પડે છે, અને નાગરિકો એ માહિતી 20 રૂપિયા ભરીને 30 દિવસની મુદતમાં માગે છે, અને એમાં ઘણા બધાને તો એવું પણ છે કે માહિતી મળતી પણ નથી. અને એટલા માટે આ ખૂબ જરૂરી છે આપણે સમજવું કે સેક્શન 4 એટલે કે કલમ 4, ખાસ કરીને કલમ 4(1)(ખ)માં કઈ કઈ વસ્તુઓ આવે અને એ જ્યારે ન હોય ત્યારે નાગરિક શું કરી શકે છે, તેમજ જાહેર સત્તા મંડળની આ કલમ 4(1)(ખ)ના સંદર્ભમાં શું ફરજ બને છે અને એમની શું જવાબદારી કાયદાકીય રીતે બને છે. સૌથી પહેલાં તો માહિતી અધિકાર કાયદો જ્યારે આવ્યો એમાં એક નિહિત અર્થ છે કે માહિતીની માલિકી જે છે એ નાગરિકોની છે, સરકારની નથી. સરકારી કચેરીઓમાં જે બેઠેલા તંત્રમાં બેઠેલા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ દરરોજ નવી માહિતી ક્રિએટ કરે છે, એટલે કે બનાવે છે, જે માહિતી છે એને સાચવે છે, વ્યવસ્થિત રીતે મૂકે છે, એનું દફતર જાળવણીના નિયમો પ્રમાણે એનું વર્ગીકરણ કરે છે, કક્ષાકરણ કરે છે, એ બધી એમની જવાબદારીઓ છે. પણ એક માહિતીની માલિકી જે છે એ આ કાયદાએ નાગરિકોને આપી, અને જ્યારે માલિકી નાગરિકોની હોય ત્યારે એ કાયદાએ એવું કહ્યું કે એવી રીતે આપણે આ કાયદાનું અમલીકરણ કરીએ કે જેથી કરીને સામેથી લોકોને એટલી બધી માહિતી મળી રહે, જે લોકોપયોગી જે છે, જરૂરી જે છે, એ તમામ માહિતી લોકોને મળી રહે. તો આ કાયદાનો ઉપયોગ કરીને માહિતી માગવાની પછી એ ખૂબ ઓછી માહિતી હશે કે જેના માટે નાગરિકોએ અરજી કરવી પડે છે, અને એટલા માટે આ કલમ 4(1)(ખ) કે કલમ 4માં પણ કીધેલું છે કે આનો અમલ જ એવી રીતે કરવો કે જેથી કરીને નાગરિકને ખૂબ ઓછો ઉપયોગ માહિતી અધિકાર કાયદાનો કરવો પડે માહિતીની નકલો મેળવવા માટે. કલમ 4 અને ખાસ કરીને કલમ 4(1)(ખ) એવું કહે છે કે આ કાયદો જ્યારથી પસાર થયો એટલે કે 12મી મે 2005 ત્યારથી 120 દિવસ એટલે 12મી ઓક્ટોબર 2005 સુધી આ 120 દિવસ જે હતા એ 120 દિવસમાં દરેક જાહેર સત્તા મંડળે એમની પાસે જે માહિતી પડેલી છે એ માહિતીમાંથી કલમ 4(1)(ખ)માં જે 17 મેન્યુઅલ કીધેલા છે એટલી માહિતી સામેથી ચાલીને એક મેન્યુઅલમાં મૂકી અને એ જાહેર કરવાની હતી, એટલે કે પ્રસિદ્ધ કરવાની હતી. હવે આ 4(1)(ખ)માં 17 જે મેન્યુઅલ આપેલા છે એમાં કઈ કઈ માહિતી છે એ થોડીક આપણે જોઈ લઈએ. કલમ 4(1)(ખ)ના 17 મેન્યુઅલમાં સૌથી પહેલું જે મેન્યુઅલ છે એ આવે છે કે આ કચેરી જે છે, કોઈ પણ જાહેર સત્તા મંડળ છે, તો એ કચેરીનું નામ શું છે, એ કઈ કચેરી છે, એનો ઇતિહાસ શું છે, એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, એ વિભાગ, એ કચેરી, એ સત્તા મંડળ એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું. પછી એ ગ્રામ પંચાયતની કચેરી પણ હોઈ શકે, મહેસૂલ વિભાગ પણ હોઈ શકે, પાણી પુરવઠા પણ હોઈ શકે, પણ એ તો ઇતિહાસ, એ વિભાગનું નામ, ક્યારેક નામ બદલાયું હોય એ બધું પણ એમાં આવે છે. પછી જે આવે છે મેન્યુઅલમાં એ જે કર્મચારીઓ છે ત્યાં અધિકારીઓ છે એમની ફરજો, સત્તાઓ, જવાબદારીઓ, કેમ કે આપણે પંચાયત પણ જોઈએ તો એમાં ધારો કે પટાવાળા હોય તો એની ફરજ જુદી છે, અને તલાટીકમ મંત્રી છે એની ફરજ જુદી છે. એટલે દરેક જાહેર સત્તા મંડળની અંદર જે વ્યક્તિઓ બેસે છે એ વ્યક્તિઓ તમામ સરકારી અધિકારી છે કાં તો કર્મચારી છે, એટલે જાહેર સેવક છે, પણ એમની દરેકની ફરજ, એમની ડ્યુટી, એમની જવાબદારીઓ, એમની સત્તાઓ જુદી જુદી છે. અને એના જ પ્રમાણે નાગરિકને ખબર પડે કે એમની જે કચેરીમાં એમની અરજી છે એ અરજીના સંદર્ભમાં એનો નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે. દાખલા તરીકે હું જો પડતર જમીનમાંથી થોડોક ટુકડો મને વાવવા માટે માગું તો એની અરજી હું કરું તો એ અરજી કોના ટેબલે જશે અને એની સત્તા કોની પાસે છે, આ નાગરિકને ખબર પડે તો એ ક્યાં અરજી કરે એ પણ એને ખ્યાલ આવે, અને એ અરજીમાં નિકાલ ન આવે તો ક્યાં જવું એ પણ એને ખ્યાલ આવે. અને એટલા માટે દરેક નાગરિકને એ ખ્યાલ હોવો જરૂરી છે અને એ જાહેર કરવું જરૂરી છે કે આ કચેરીની અંદર જે લોકો બેઠેલા છે એ અધિકારીઓ અને કર્મચારીઓની શું હોદ્દો ધરાવે છે અને એમની એ હોદ્દા અંતર્ગત કઈ જવાબદારી બને છે, શું ફરજ બને છે અને એમને સત્તાઓ શું છે. સત્તાઓની વાત કરીએ તો થોડુંક વિગતે હજી જઈ શકાય. સત્તાઓમાં એક તો નાણાકીય સત્તા હોય કે ભાઈ 5,000 સુધીનું બિલ કોણ મંજૂર કરી શકે,
વહીવટી સત્તાઓ હોય કે ભાઈ રજાઓ કોણ મંજૂર કરી શકે, ન્યાયિક સત્તાઓ હોય જે મામલતદાર છે તો એ ખેતરની બે ખેતરની હોય અને ખેતરની અંદરથી ચાલવાના રસ્તાનો ઝઘડો હોય તો એ મામલતદાર એની સુનાવણી કરી તપાસ કરી એના ઉપર એક નિર્ણય લે છે. એટલે એક ન્યાયિક પ્રક્રિયામાંથી એનો નિર્ણય લેવાનો કે ડિસિઝન લેવાનું એ એક સત્તા એમને આપેલી છે. અને આ જે સત્તાઓ છે એ એમને આપેલી એવું નથી, એ હોદ્દા સાથે જોડાયેલી છે અને એ પરિપત્રો, ઠરાવો, સૂચનો અને કેટલાક નિયમો સાથે જોડાયેલી છે. અને એ જે આવે છે એ પણ જાહેર કરવાની બાબતોમાં ત્યાર પછી આવે છે કે જે નિર્ણય જે તે કચેરીમાં બેઠેલા અધિકારી કે કર્મચારી કરે છે એ કયા કાયદો, નિયમો, વિનિયમો કે પરિપત્રો, નિયમ સંગ્રહો શેના આધારે આ નિર્ણયો કરવામાં આવે છે, નિર્ણય કરવાની પદ્ધતિ શું છે. હું ગામતળની જમીન વધારે જોઈએ એના માટે ગ્રામ પંચાયતે ઠરાવ કરવા માટે એટલે ઠરાવ કરીને એની માગણી કરી હોય કે હું આવાસ યોજના અંતર્ગત અરજી કરું છું અને એની માગણી કરું છું કે બીજું કંઈ પણ એક્સ વાય ઝેડ યોજના કે કાર્યક્રમમાં જોડાવા માટે હું અરજી કરું છું તો એના માટેની નિર્ણય હા કે ના અને કેવા પ્રકારે આ નિર્ણય કરવાની એક પદ્ધતિ છે. અને એ પદ્ધતિ જે છે એ જાહેર કરવાની છે જેથી કરીને એ ખ્યાલ આવે કે આમાં આ નિર્ણય કરવામાં કેટલા લોકો કર્મચારીઓ ઇન્વોલ્વ છે એટલે કે એમાં એમનો ભાગ છે અને દરેક કર્મચારીએ શું શું કરવાનું હોય છે, એમાં કુલ કેટલા દિવસ લાગે. ઘણી વખત આપણે જો જમીનની નોંધણીની વાત એટલે જમીનમાં નોંધ પાડવાની વાત કરીએ તો એ સર્કલ પાસે જતું હોય, સર્કલ એને સ્થળ તપાસ કરે અને પાછો ઉપર અહેવાલ આપે અને પછી ત્યાર પછી એની પાકી નોંધ પાડવા માટેની પ્રક્રિયા શરૂ થાય. તો આ જે છે એ બે ત્રણ લોકો આમાં ઇન્વોલ્વ થયા અને દરેકે કંઈક કામ કર્યું છે અને એ કામ સમયગાળામાં કર્યું છે. આ સમયગાળો પણ નાગરિકને ખબર હોવો જોઈએ તો કામ કઈ જગ્યાએ અને કઈ જગ્યાએ એને ડિલે થયું એટલે કે વિલંબ થયો એનો ખ્યાલ આવે. અને એટલા વિગતપૂર્વક આ જે અહેવાલ મેન્યુઅલો બનાવવાના છે એ કચેરીએ ધ્યાનને લઈને બનાવવાના છે. નાગરિક અધિકાર પત્ર તમને યાદ હશે જે 1995ની આસપાસ મને લાગે છે સરકાર જાહેર કરતા હતા અને પણ એ ફરજિયાત નથી, પણ હજી સુધી તમે ઘણી બધી જગ્યાએ બહાર નાગરિક અધિકાર પત્ર જોઈ શકો છો જેમાં કયું કામ કોને કરવું, કેટલા દિવસોમાં કરવું એવું પત્રક હોય છે. પણ માહિતી અધિકાર કાયદા અંતર્ગત ચારેક ખ અંતર્ગત આ મેન્યુઅલોમાં તો આ બધું જાહેર કરવાનું જ છે. આ જે મેન્યુઅલ્સ છે એમાં એ પણ વાત આવે કે ત્યાં જે કામ કરતા દરેક સત્તામંડળની અંદર કામ કરતા કર્મચારી અધિકારી એમનો પગાર શું છે, એમને બીજા કોઈ ભત્તા કે અલાઉન્સીસ મળતા હોય તો એની વિગતો, પગાર પત્રકો જે એમના છે એ જાહેર કરવાની બાબતો છે. ઘણા બધા જાહેર માહિતી અધિકારીઓ એને વ્યક્તિગત માહિતી માને છે, અંગત માહિતી માને છે અને નકારે છે. જ્યારે આ સામેથી ચાલીને જાહેર કરવાની વિગતો છે અને કોઈ પણ માગે, કોઈ પણ નાગરિક માગે કે આ ફલાણા જે અધિકારી છે કે આ હોદ્દા ધરાવતા એમનો પગાર શું છે તો એ વિગતો આપવાની થાય છે, કેમ કે આ જાહેર સેવકો છે અને જે એમનો પગાર થાય છે એ જાહેર નાણામાંથી થાય છે. ત્યાર પછીની જે વિગતો જાહેર કરવાની છે ખાસ ખૂબ અગત્યની છે એ જે પણ કચેરી હોય એટલે સત્તામંડળ હોય એ સત્તામંડળનું બજેટ શું છે, એ કુલ એમનું બજેટ અને એ બજેટ અલગ અલગ હેડ માટે હશે, અલગ અલગ કાર્યક્રમો માટે હશે, અલગ અલગ યોજનાઓ માટે હશે, કેમ કે એ એમના કાર્યમાં આવતું હશે. આપણે પહેલા મેન્યુઅલમાં જોયું કે એમના કાર્યો શું છે એ ખબર પડે, એટલે એ કાર્યોના સંદર્ભમાં એમના જુદા જુદા યોજનાઓના અમલીકરણ એ પણ કાર્ય હોઈ શકે કે કાર્યક્રમો ચલાવવાના એ પણ કાર્ય હોઈ શકે અને એના સંદર્ભમાં એ બજેટ હોય. એ બજેટ જે છે ખૂબ મહત્ત્વની વસ્તુ અને એ સામેથી ચાલીને જાહેર કરવાની છે. એવી જ રીતે યોજનાઓના જે લાભાર્થી છે એટલે કે હકદારો છે, આપણે લાભાર્થી ના કહીએ, એ હકદારો છે જેમનો હક બને છે કે આ યોજના અંતર્ગત એમને એ જે બેનિફિટ મળવાનું છે એ મળે, તો આ હકદારોનું નામ એની પણ યાદી જાહેર કરવાની છે. એનો અર્થ એવો થયો કે મારા ગામમાં જો ગામમાં કે શહેરમાં કે સ્લમમાં કે એરિયામાં કોઈ પણ જગ્યાએ જો ટોયલેટ બન્યા હોય, સ્વચ્છ ભારત અંતર્ગત બન્યા હોય, બીજા કોઈ યોજના અંતર્ગત બન્યા હોય તો એની યાદી જે છે એ મારે સામેથી ચાલીને જાહેર કરવાની થાય જે તે કચેરીએ. અને એવી જ રીતે ઇન્દિરા આવાસ યોજના હોય, બીજી કોઈ આવાસ યોજના હોય, પ્લોટ આપેલા હોય, કોઈ પણ યોજના જેના અંતર્ગત કોઈ લાભ આપેલા હોય તો એ જે હકદારો છે એની યાદી સામેથી ચાલીને જાહેર કરવાની છે. પછી એ નરેગા અંતર્ગત મળેલા કામ પણ હોઈ શકે અને કોઈ પણ બીજી યોજના સરકારની જેમાં 200 રૂપિયાથી માંડીને 1,20,000 સુધીના કોટલા પણ લાભ અને એ ઇવન જો પૈસાથી ના હોય અને પ્લોટ આપેલા હોય એવો પણ એ સરકારી બેનિફિટ હોઈ શકે છે. એ બહુ અગત્યની ફરીથી વસ્તુ કે જે માગ્યા પછી ઘણીવાર તો અરજદારો પર દબાણ આવે છે, ઘણા અરજદારોએ ઉપર
ઉપર હુમલો પણ થયો છે, જ્યારે અમને એવું માગ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં અમારી ત્યાં કેટલા સંડાસ બંધાયા, કેટલાને પેમેન્ટ મળ્યું, કે નરેગા અંતર્ગત કેટલાએ કામ કર્યું, કેટલા પૈસા ચૂકવાયા, આ બધી વિગતોમાં એમના ઉપર હુમલો થયો છે, દબાણ આવ્યું છે અને માહિતી એમને મળતી નથી અને એમને આગળ સુધી જવું પડે છે એવું પણ થયું છે. ત્યાર પછીની અગત્યની બાબત એ છે કે કોઈ પણ લાયસન્સ અને પરવાનગીઓ આપેલી હોય, પછી એ લાયસન્સ માઇનિંગનું પણ હોઈ શકે, રેત કાઢવાનું હોઈ શકે, માટી કાઢવાનું હોઈ શકે, તો એની પણ વિગતો સામેથી ચાલીને જાહેર કરવાની છે. ફરીથી એવી વાતો કે જે ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે, જેની માહિતી આપવામાં જાહેર માહિતી અધિકારી ખૂબ કચવાટ અનુભવે છે, ઘણી વખત એમના ઉપર અલગ અલગ રીતે દબાણ હોય છે, એમના સિનિયર્સનું દબાણ હોઈ શકે, બીજું દબાણ હોઈ શકે, અને એ આ માહિતી આપવા માટે કચવાટ અનુભવે છે અને આપવા માટે તૈયાર નથી થતા અને ખોટી રીતે નકારે છે. પણ આ માહિતી તો જો સામેથી જ ચાલીને, જે તે જાહેર સત્તામંડળ જો એ નક્કી કરે તો એ સામેથી ચાલીને જાહેર કરવાની જ છે એમને, અને એ વ્યવસ્થિત રીતે મૂકી શકે છે. આ પ્રકારની જે 17 બાબતો છે એ માહિતી ગ્રામ્ય સ્તરે કેવી રીતે જાહેર કરવી એના ટેમ્પલેટ એટલે કે રેડીમેડ ટેબલો પણ બનેલા છે, અને એ માહિતી અધિકાર કાયદા અંતર્ગત જે અમે અલગ અલગ પ્રકાશનો કરેલા છે માહિતી આયોગના માર્ગદર્શન હેઠળ, એમાં આ ટેબલેટ એટલે ટેમ્પલેટ થકી એક વ્યવસ્થિત પબ્લિકેશન પણ કરેલું છે કે જે ગ્રામ્ય સ્તરે આ તમામ માહિતી લોકોને કેવા સ્વરૂપમાં મળી શકે છે. દરેક જાહેર માહિતી અધિકારીએ આ મેન્યુઅલ્સ જે છે એમના ટેબલ ઉપર તૈયાર રાખવાના છે, 12 ઓક્ટોબર 2005 તૈયાર હોવા જોઈએ, કોઈ પણ નાગરિક માગે વાંચવા માટે તમને આપવાના છે. અને બીજું કે એનાથી કેટલીક અગત્યની માહિતી ભીત ઉપર ચોંટાડવાની છે, કલરથી પેઇન્ટ કરવાની છે, નોટિસ બોર્ડ ઉપર ટંગાવી શકે, વેબસાઇટ ઉપર તો હોવી જ જોઈએ. આ કાયદાએ ખૂબ સ્પષ્ટપણે કીધેલું છે, પ્રસિદ્ધિ આપવી એના માટે મેળાવડાઓ, ફેર હોય કે બીજું કોઈ એવું હોય તેમાં સ્ટોલ લગાવીને પણ લોકો સુધી આ માહિતી પહોંચાડવાની વાત સરકારે આ કાયદાની અંતર્ગત કરેલી છે. આ એક કલમ છે સાથીઓ કે જેના ઉપર જો આપણે ફોકસ કરીએ, કલમ 4, તો આપણે ખૂબ બધી માહિતી સામેથી મેળવી શકીશું. અને માત્ર આપણે નહીં પણ ઘણા બધા લોકો જે આ માહિતી માગવા માટે એમને અરજી કરવી પડે છે, 30 દિવસ રાહ જોવી પડે છે, એ કરવાનું ન થાય. એટલે આપણે દરેક નાગરિકને, કાર્યકર્તાઓને, આરટીઆઈથી નિસ્બત ધરાવતા લોકોને હું અપીલ કરીશ આ માધ્યમ થકી કે આપણે થોડુંક ફોકસ કરીએ, કલમ 4 ઉપર થોડુંક ધ્યાન આપીએ, જે તે સત્તામંડળ છે એની સાથે ચર્ચા કરીએ, એમના જે વડા છે એમની સાથે ચર્ચા કરીએ કે આ કેમ હજી સુધી પૂરેપૂરા થયા નથી 17 મેન્યુઅલ પ્રસિદ્ધ, અને કેવી રીતે આપણે સાથે મળીને એને કરી શકીએ છીએ. જો દરેક કાર્યકર્તા થોડુંક આના ઉપર ધ્યાન આપીને એક સત્તામંડળ નક્કી કરે કે જેના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર હું સરખા કરાવડાવીશ, તો મને એવું લાગે છે કે એ સત્તામંડળમાં આવતી કચેરીઓમાં આવતી જે અરજીઓ છે એ અરજીઓ લોકોને કરવી નહીં પડે, અને લગભગ અરજીઓની સંખ્યા પણ અડધી થઈ જશે, કેમકે મોટાભાગની માહિતી જે છે એ લોકો અરજી કરશે એટલે તરત જ એમને માહિતી મળી જશે અને એ તૈયાર જ હશે. આવનારા દિવસોમાં આપણે આ જે ટેમ્પલેટને મેં વાત કરી અને જે અલગ અલગ એટલે કે ગ્રામ્ય સ્તરે જે પત્રી એ છે એની વાત પણ વિગતે કરીશું, એનું બીજો એપિસોડ આપણે રાખીએ. પણ આજે આપણે ફરીથી એકવાર કે કલમ 4 મુજબ સામેથી ચાલીને જાહેર કરવાની બાબતો માટે તમને વધુ કંઈક પૂછવું હોય તો માહિતી અધિકાર કાયદાની હેલ્પલાઈન 99240 85 000 સોમથી શનિ 11 થી 6. જય હિન્દ.